નમસ્કાર નમસ્તે મારા વાલા બાળ દોસ્તો કેમ છો મજામાં હું વિશાલ વાટેલ આપ સર્વેનું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ પાંચ ની અંદર જે સીઈટી ની એક્ઝામ લેવાય છે તેના મેટ પોર્શન એટલે કે મેન્ટલ એબિલિટી ટેસ્ટના ચેપ્ટર નંબર બાર એટલે કે કેલેન્ડરની સંપૂર્ણ સમાપ્ત થઈ જાય અને મગજમાં ઉતરી જાય તેવી માહિતી લેવાની છે સાથે સાથે તેના પ્રશ્નો અને તમામે તમામ પ્રશ્નોનો સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું અને તમને આમ થાય કે નહીં આવડી જ ગયું એમ એ ટાઈપ બરાબર છે ચાલો તો આગળ જોયા વિદ્યાર્થી મિત્રો અહીંથી તૈયારી કરશો તો સ્કોલરશિપ મળશે સાથે સાથે તમને કોઈ પણ ચાર એક ચાર સ્કૂલમાંથી કોઈ પણ એક સ્કૂલમાં એડમિશન મળી શકે છે કેવી કેવી સ્કૂલો હોય તેના વિશે આપણે ચર્ચા કરીશું તમારે જ્યારે જરૂર હોય ત્યારે કોમેન્ટ કરી દેજો અમે તમને તેની વિશે માહિતી આપીશું ને તમને અમે તમને કોન્ટેક્ટ નંબર આપીશું એમાં પણ તમે જાણી શકો છો અને તમારે માટે પરિપત્ર ને એવું બધું હોય છે તે બધું તમને ઘણું બધું અવેલેબલ થઈ જશે બરાબર ચાલો તો વિદ્યાર્થી મિત્રો આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 12 કેલેન્ડર તો જોવું છે ને કેલેન્ડર કે કેવું હોય કેલેન્ડર કે સાહેબ આ તો કાળો 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 ન હોય હું બતાવું જો કેલેન્ડર કેલેન્ડર છે ને બે પ્રકારના આવે આમ તો કેલેન્ડર ઘણા બધા પ્રકારના હોય આપણે નોર્મલ યુઝની અંદર બે કેલેન્ડર લઈએ છીએ કયું એક એક તો અંગ્રેજી કેલેન્ડર એક તો કયું અંગ્રેજી કેલેન્ડર છે અને બીજું છે ગુજરાતી કેલેન્ડર ગુજરાતી કેલેન્ડરનો આપણે લગભગ પ્રશ્ન પૂછાવાના સંભાવના ચાન્સીસ બહુ ઓછા પણ હા પૂછાઈ શકે શેની અંદર પૂછાઈ શકે સાહેબ પેલા વર્ગીકરણવાળાને એવા સવાલો હોય ને કે જન્માષ્ટમી શ્રાવણ વદ આઠમના દિવસે ઉજવાય છે તો દિવાળી ક્યારે ઉજવાય આવા બધા સવાલો તમને પૂછાઈ શકે છે આ ગુજરાતી કેલેન્ડરના અંગ્રેજી કેલેન્ડરમાંથી આપણે જે સવાલો પૂછાય એમાં પહેલા તો આપણને અંગ્રેજી કેલેન્ડરમાં મહિના ખબર હોવી જોઈએ સાહેબ અંગ્રેજી કેલેન્ડરના મહિના કેટલા તો 12 મહિના કયા કયા પહેલો તો જાન્યુઆરી બીજો મહિનો ફેબ્રુ ફેબ્રુઆરી ત્રીજો મહિનો मार्च चौथा महीनो, अप्रैल पाचवा महीनो, मे छठो जून सातवा जून लाई आठमो ऑगस्ट नवमो सप्टेंबर 10मो ऑक्टोबर 11मो नोव्हेंबर 12मो डिसेंबर

એટલે કે આંગળીના ઉપરના ટેરવા ઉપર આવી જાય મોટા મોટા અહીંયા ભાગ ઉપર ઈ બધામાં એકત્રીસ દિવસો હોય એટલે કે એમાં કેમા આવે છે જાન્યુઆરીમાં આવ્યા એટલે એકત્રીસ ફેબ્રુઆરીમાં નું આવ્યો એટલે ફેબ્રુઆરીમાં છે કેટલા દિવસ હોય તો ફેબ્રુઆરીમાં ખાસ યાદ રાખજો કે લીપ વર્ષ હોય તો ઓગણત્રીસ દિવસ અને બિન લીપ વર્ષ હોય એટલે કે લીપ વર્ષ સિવાયનું હોય તો કેટલા અઠ્યાવીસ એટલે કે અઠયાવીસ હોય અથવા ઓગણત્રીસ અઠિયાવીસ હોય ક્યારે લીપ હોય તો અને 29 ક્યારે હોય બિન લીપમાં 29 ક્યારે હોય બિન લીપમાં રેડી ચલો માર્ચ મહિનામાં 31 એપ્રિલમાં 30 મેમાં 31 જૂનમાં 30 જુલાઈમાં 31 જો ફરી પાછો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ તો ઓગસ્ટમાં ફરી પાછો અહીંથી શરૂ થા એટલે ઓગસ્ટમાં કેટલા આવશે 31 દિવસ આવશે ચાલો ફરી પાછો લાઈનમાં 31 30

આપણે એની પણ ચર્ચા કરી દઈએ કે લીપ વર્ષ વર્ષમાં કેટલા દિવસો હોય લીપ વર્ષમાં દિવસ દિવસ હોય 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 કેટલા અને વર્ષ હોય વર્ષ એટલે કે સાદું વર્ષ કહેવાય બિનલિપ ને કેવું કહેવાય સાદું વર્ષ અથવા તો સામાન્ય વર્ષ કેવું કહેવાય સામાન્ય વર્ષ કેટલા દિવસનું હોય ત્રણસો પાસઠ દિવસ હોય રેડી થાય છે ચલો ક્લિયર માઇન્ડ ની અંદર કમ્પ્લીટ કે સાદુ વર્ષ સામાન્ય વર્ષ 365 દિવસ લીપ વર્ષ 366 દિવસ સાહેબ અમને કેમ ખબર પડે કે કયો વર્ષ સામાન્ય છે અને કયો લીપ છે તો શીખવાડું લીપ વર્ષ કેમ મેળવવું જોઈએ કેવી રીતે મેળવવું જોઈએ જોવો જોવો ભાઈ જોવો શાંતિથી થી જોવો કે શું છે એની અંદર બધી મગજ મારી કે સાહેબ લીપ વર્ષ તો પહેલા તો આપણને ખબર પડવી જોઈએ કે સદી વાળા વર્ષ અને બિન સદી વાળા વર્ષ તો જો આમ લખું ને સો બસો અઢારસો ઓગણીસો બે હજાર એકવીસો આ બધા વર્ષો એટલે કે જેની પાછળ ડબલ મીંડા લાગતા હોય ડબલ શૂન્ય લાગતા હોય તો તે કેવા વર્ષ હોય સદી વાળા વર્ષ કહેવાય કેવા વર્ષ કહેવાય સદી વાળા વર્ષ કહેવાય કેવા કહેવાય

આપણે તો બે ઉપર જ ફોકસ કરવાનું છેલ્લા કેટલા બે પર જ ફોકસ હોવું જોઈએ આપણે તો એ સદી વાળું વર્ષ બિન સદી વર્ષ તો હવે સદી વાળું વર્ષ હોય એનું લીપ વર્ષ ગોતું હોય ને સદી વાળા વર્ષને લીપ વર્ષ છે કે નહીં તેવું શોધવું છે તેવું ગોતવું છે તેવું મેળવવું છે તો શું કરવાનું ખબર છે પાછળના બે મીંડા કાઢીને આગળના જેટલા આંકડા વધ્યા હોય ને આગળના જેટલા પણ અંક વધે ને તેને ચાર વડે ભાગવાનું કોને ચાર વડે શું કરવાનું ભાગવું પણ શું કરીને છેલ્લા બે શૂન્ય કાઢીને છેલ્લા બે શૂન્ય કાઢીને છેલ્લા બે શૂન્ય શું કરવાના કાઢી નાખવાનું છેલ્લા બે શૂન્ય કાઢીને ચાર વડે ભાગવાનું અને જ્યારે બિનસરી વાળા વર્ષ હોય તેને ડાયરેક્ટ ડાયરેક્ટ છેલ્લા બે અંકને જ ચાર વડે ભાગવું છેલ્લા બે અંકને જ ચાર વડે ભાગવું બસ રેડી ચાલો મળે શેષ શું મળે શૂન્ય મળે તો લિપ વર્ષ અને શૂન્ય ન મળે તો લિપ વર્ષ નથી સામાન્ય વર્ષ છે સાદું વર્ષ છે બસ આટલી જ વાતો

પહેલા સવાલ ની અંદર એક કોન્સેપ્ટ આવે છે તે ત્યાં જ સમજાવવા જઈ રહ્યો છું તો વિડિયો સ્કીપ ન કરતા છેક સુધી જોજો કારણ કે દરેક દરેક સવાલ માં તમને નવું નવું જાણવા મળશે આ તો જસ્ટ બેઝિક ઇન્ફોર્મેશન છે બાકી કેલેન્ડર માટે બહુ ડીપ માં જવું પડે છે રેડી ચલો બેઝિક માંથી બેઝિક પ્લસ આપણે છેક સુધી પહોંચી જવાના છે જોઈએ ચાલો પહેલો સવાલ છે આવું તમને શીખવાડીયું જ નહીં કે આજે રવિવાર છે તો હવે પછીના 53 માં દિવસે કયો વાર હશે હમણાં તો કીધું કે હવે શીખવાડીશ શીખવાડવા જઈ રહ્યો છું ધ્યાનથી જોજો ભાઈ લાવો ખાસ કેટલા હોય વાર વાર હોય અને ભેગા મળીને શું બને એક અઠવાડિયું સોમ મંગળ ગુરુ શુક્ર શનિ અને રવિ સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ તો સાત દિવસે ફરી સાત દિવસ પૂરા થાય આઠમો દિવસ આવે ફરી પાછો એનું એ જ વાર રિપીટ થાય જો અહીંયા દેખાય છે તમને એક બે ત્રણ ચાર પાંચ છ સાત હતો ત્યારે તમારે શું કરવાનું ખબર બાળ મિત્રો ત્યારે જે આપેલી સંખ્યા હોય ને આપેલી સંખ્યાને સાત વડે ભાગવાનું સાત વડે શું કરવાનું ભાગવું પછી જેટલી શેષ વધે ને જેટલી શેષ વધે એટલા એમાં ઉમેરી દેવાના વાર ની અંદર માંથી ઓગણપચાસ બાદ કરવાના તો ત્રેપન માંથી ઓગણપચાસ નતો આવડતું કઈ વાંધો નહીં પચાસ એકાવન બાવન ત્રેપન તો કેટલા થયા ચાર પચાસ એકાવન બાવન ત્રેપન તો ચાર કેટલા વધ્યા

ભાગ્યા પછી જેટલી પણ શેષ વધે છે તો ગુરુવાર જવાબ આવી ગયો છે આજે ગુરુવાર છે તો હવે પછી એકસો માં દિવસે કયો વાર હશે ચાલો તો એકસો બાર મેં હમણાં કીધું કે એકસો ને કોના વડે ભાગવાનું સાત વડે

વાર બદલાશે ને વાર આપ્યો છે ગુરુ વારુવાર તૈયારીમાં ખુબ જ મદદરૂપ થઈ શકે તેવી ઈટી ની બુક આવી ગઈ છે આલ્ફા પબ્લિકેશન ની નૂતન સી ધોરણ પાંચ ની અંદર તમે જે એક્ઝામ આપવાના છો તેની માટેની બુક છે આ બુક વિશે આપણે ઘણી બધી વખત વાતો કરી છે હજી એક વખત સરસ મજાની રીતે કહી દો કે તમે આ કોમન પ્રવેશ પરીક્ષા આપશો તેનાથી જ્ઞાન શક્તિ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષાશક્તિ સ્કૂલ મોડેલ સ્કૂલ જ્ઞાન શક્તિ ટ્રાઈબલ રેસિડેન્શિયલ સ્કૂલ ની અંદર તમને ધોરણ છ થી બાર નું શિક્ષણ મફત મળવાનું છે કયું શિક્ષણ કીધું ધોરણ છ થી બાર નું શિક્ષણ મફત મળશે જે નથી મળતું અને તમારા મેરિટમાં કઈક લોચા પડે છે અને થોડું ઘણું પ્લસ માઇનસ રહી જાય છે તો સરકાર તમને આપશે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ સ્કોલરશીપ રેડી ચાલો અને જે શિક્ષક મિત્રોનો બલ્કમાં ઓર્ડર કરવો હોય તેમના માટે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે પરંતુ તમે ડાયરેક્ટ મંગાવો છો તો વિદ્યાર્થીઓ બુકની કિંમત 360 બટ યુ ઓલ આર ધ સ્ટુડન્ટ ઓફ ઓશિયન કોચિંગ ક્લાસીસ તમે બધા ઓશિયન કોચિંગ ક્લાસીસના વિદ્યાર્થીઓ છો તે માટે અમે તમને આપીએ છીએ સ્પેશિયલ 80 રૂપિયાનો ડિસ્કાઉન્ટ 360 માંથી 80 રૂપિયા ડિસ્કાઉન્ટ મળશે અને તમારો ભાવ થઈ જશે 280 રૂપિયા રેડી અહીંયાથી પરચેસ કરો છો તો જ બરાબર ચલો ઓનલાઈન ખરીદી પર કુરિયર ચાર્જ એકદમ ફ્રી છે વોટ્સઅપ કરી સંપર્ક થશે હા એક ફ્રી ટેસ્ટનું આયોજન કરેલ છે જે ફ્રી ટેસ્ટ તમે આપી શકો છો જેના માટેની લિંક આપને આપેલી છે નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર રેડી છો વિદ્યાર્થી મિત્રો ટેસ્ટ આપજો પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ લઈ આવજો રેડી છે માતા પિતાનું નામ રોશન કરો જોઈએ આગળ જો આજે શનિવાર હોય તો હવે પછીના ત્રાણું માં દિવસે કયો વાર હશે કીધું સેમ પેટર્ન સેના વડે ભાગશો સેમ સાત વડે ભાગીશું સેના વડે સાત વડે ભાગીશું તો ત્રાણું ભાગ્યા સાત જો તમને ઘડી આવડે તો બહુ ઈઝી પડે સાહેબ મને તેર નો ઘડી આવડે તેર સત્તા એકાણું એકાણું થી ત્રાણું જવાબ કેટલા એકાણું થી ત્રાણું જવાબ તો બે બસ શનિવાર બે વાર પ્લસ કરવાનો એટલે શનિવાર બે વાર પ્લસ રવિ સોમ જવાબ આવી ગયો સોમવાર જોયું કેટલું ઈઝી પડે ઘડિયા આવડતા હોય તો ચાલો ના આવડે તો આપણે જોઈ લઈએ ત્રાણું ભાગ્યા સાત સાત એકા સાત

ચાલતો ઓપ્શન બી સોમવાર આપણો જવાબ રેડી છે હવે જોઈએ નેક્સ્ટ ચોથો સવાલ 1 જાન્યુઆરી 2002 ના રોજ મંગળવાર છે 31 ડિસેમ્બર 2002 ના રોજ કયો વાર હશે જો મેં કીધું તમને એક હજી નવો કોન્સેપ્ટ એક આગલો શીખવાડ્યો કે 7 વડે ભાગી જેટલા વધે ઘટે એ પ્રમાણે તમે એડ કરી શકો છો બરાબર જેટલી શેષ વધે એટલી વારમાં એડ કરવાની હવે એક નવું જો સામાન્ય વર્ષ હોય એ શબ્દ પર ખાસ ધ્યાન દેજો કેવું વર્ષ હોય સામાન્ય વર્ષ હોય જો સામાન્ય વર્ષ હોય તો વર્ષનો પ્રથમ દિવસ વર્ષના પ્રથમ દિવસનો વાર વર્ષના પ્રથમ દિવસનો વાર અને વર્ષના અંતિમ દિવસનો વાર વર્ષના અંતિમ દિવસનો વાર સમાન હોય વાર કેવો હોય સમાન હોય બે હાજર બે એટલે વર્ષનો છેલ્લો દિવસ વર્ષ કે સામાન્ય વર્ષ તો છેલ્લા બે એક ને ચાર વડે ભાગો શેષ જીરો મળે બે ને ચાર વડે ભાગો તો ક્યાંથી શેષ મળે બે ને ચાર વડે ભાગો

કેમ કે કેલેન્ડર ચેપ્ટર છે તમને લાગશે થોડું હાર્ડ પણ તમે જેવું સમજતા જશો ને તો મજા આવી જશે જોઈએ કે 5 ફેબ્રુઆરી 2001 ના રોજ સોમવાર હોય તો 5 ફેબ્રુઆરી 2004 ના રોજ કયો વાર હશે તો તમને એક વસ્તુ શીખવાડી દો કે તમે કદાચ ઓબ્ઝર્વ કર્યો ને તો તમને ખબર હોય તમે એક વસ્તુ એનાલિસિસ કરજો એક વસ્તુ તમારા મગજમાં બેસાડજો તમારો બર્થડે જે દિવસે થયો હોય તે દિવસનો વાર અને એના પછીના વર્ષનો વાર તમારો બર્થડે જે વર્ષમાં થયો હોય તે વાર તમારા બધાનો બર્થડે આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી બે હજાર ચૌદ કા બે હજાર પંદર આસપાસ હશો બધા બરાબર છે તો બે હજાર ચૌદ બે હજાર પંદરમાં માં આપણે એક તારીખ લઈએ ધારો કે તમારો બર્થડે થયો છે પાંચ જાન્યુઆરી બે હજાર ચૌદ ના રોજ પાંચ જાન્યુઆરી બે હાજર ચૌદના રોજ તે દિવસે જે વાર હશે તે દિવસે જે વાર ધારો કે છ એક સાત પાંચ ચાલો ધારો કે ગુરુવાર છે કયો વાર છે ગુરુવાર છે ધારી લઈએ આપણે ગુરુવાર છે ગુરુવાર હોય તો તમારો બર્થડે જ્યારે પાંચ જાન્યુઆરી બે હજાર પંદર ના રોજ આવે એટલે કેટલા વર્ષનો ફેર એક વર્ષ નો ફેર થયો તો પાંચ જાન્યુઆરી બે હાજર પંદર ના રોજ આવે ત્યારે તમારો બર્થડે કયા વારે હોય શુક્રવારે હોય તમારો વાર ચેન્જ થશે જોજો એક એક વાર પ્લસ હાલશે જો વચ્ચે લીપ વર્ષ આવી જાય ને ફેબ્રુઆરી મહિનો ઠેકી જતો હોય લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો ઠેકી જતો હોય આગળ વધતો જતો હોય તો તમારે એમાં બે વાર ક્લોસ થતા હોય જો બતાવું કે હવે અહીં આપણે તારીખ તો બડે બદલાવા નથી તો 2016 તો 2016 ની અંદર કયો થાય જાન્યુઆરી મહિનો છે એટલે સાહેબ હજી લીપ વર્ષ જાય નહીં શનિવાર હા 2016 છે લીપ વર્ષ છે પણ જાન્યુઆરીમાં માં નો જાય હવે 2017 માં આવે ને તો 2017 માં પાંચ જાન્યુઆરી બે હજાર સત્તર માં બર્થડે તમારો સોમવાર હોય કેવો હોય સોમવાર તો એ જ વસ્તુ અહીંયા સમજાવું છું ધ્યાનથી જોજો પાંચ ફેબ્રુઆરી એક એક્ઝામ્પલ આપણે આપ્યું છે એ પ્રમાણે જોઈએ પાંચ ફેબ્રુઆરી બે હાજર એક વાર કયો છે સોમવાર ચાલો તો આગળ જોઈએ બે હાજર બે માં બે હાજર બે માં લીપ વર્ષ જાય છે કોઈ ના નથી જતું તો કયો વાર હશે મંગળવાર બે હજાર ત્રણ માં જોવો તો સાહેબ હજી નથી જતો તો બુધવાર સાહેબ આ ફેબ્રુઆરી મહિનો છે પણ શું ફેબ્રુઆરી મહિનાની અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખ જતી રહે છે બર્થડે સુધીમાં પાંચ ફેબ્રુઆરી બે હજાર ચાર માં ના સાહેબ નથી જતી તો એક જ એડ કરવાનું તો બે હજાર ચાર માં કયો વાર હશે ગુરુવાર કયો હશે ગુરુવાર હશે રેડી આમાં ઘણી બધી મેથડ આવે છે પણ આ રીતે મેં તમને એટલે સમજાવું કે તમે સીધું સમજી શકો એટલે તમારે વર્ષ જ ગણી લેવાનું પરીક્ષામાં શું કરવાનું હોય આ બે હજાર બે બે હજાર ત્રણ બે હજાર ચાર લખી લેવા પછી જોઈ લેવાનું સો માં તો અહીંયા લખવાનું મંગળ ત્રણ માં લખી દેવાનું બુધ ચાર માં લખવાનું ગુરુવાર પણ ચાર માં જોવાનું શું અહીંયા બે હજાર ચાર છે એટલે લીપ વર્ષ પરંતુ શું એમાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ તારીખ જતી રહે છે ફેબ્રુઆરી મહિનો આખો પૂરો થઈ જાય છે નહીં નથી થતો તો એક જ પ્લસ કરો એક જ દિવસ આગળ જાઓ પણ શું જાય છે તો બે દિવસ આની પછી એક હમણાં આવશે જોજો એ કયો વાર આવ્યો ગુરુવાર જોઈ લઈએ આપણો જવાબ આવે છે કે નહીં યસ ગુરુવાર સાચો જવાબ રેડી અહીંયા તો બધી શું છે 5 ફેબ્રુઆરી છે એ તો ખબર પડી ગઈ ને બાળકો 5 ફેબ્રુઆરી 2004 ની વાત છે જોઈએ નેક્સ્ટ છઠ્ઠો દાખલો શું કહે છે કે 7 ડિસેમ્બર 2018 ના રોજ શુક્રવાર હોય તો 7 ડિસેમ્બર 2020 ના રોજ કયો વાર હશે કીધું ને હવે આમાં લેખ પરસ આગળ જશે લીપ વર્ષ શું જશે આગળ આવશે તો જોઈએ સાત ડિસેમ્બર બે હજાર અઢાર કયો વાર છે શુક્રવાર કયો વાર છે શુક્રવાર રેડી ચાલો હવે સાત ડિસેમ્બર બે હજાર ઓગણીસ અને આપણે જવાનું સાત ડિસેમ્બર બે હજાર વીસ સુધી આ ઉભા લીટા મારવાનો મતલબ અગિયાર અગિયાર નથી શું છે સાત ડિસેમ્બર છે શું છે સાત ડિસેમ્બર બે હાજર ઓગણીસ માં જવું તો એક પાંચ જવાબ આવે બે હાજર વીસ છે વીસ ને પાંચ વડે ભાગીશું સોરી ચાર વડે ભાગશું જવાબ આવશે પાંચ તો બે હાજર વીસ નું વર્ષ કેવું છે લીપ વર્ષ છે પણ શું લીપ વર્ષનો ફેબ્રુઆરી મહિનો અંદર જાય છે

કેવી રીતે કેમ આવ્યું મેં સમજાવું બહુ ઇમ્પોર્ટન્ટ પચીસ માર્ચ બે પચીસ માર્ચ ના રોજ થયેલો છે આ વર્ષે પ્રજાસત્તાક દિવસ ગુરુવારે ઉજવાયો હોય અને આપેલ વર્ષ લીપ વર્ષ ન હોય લીપ વર્ષ ના હોય તો રાકેશ નો જન્મ કયા વારે થયો હોય તો જો પડશે હાર્ડ આ દાખલો બહુ લાઈટલી જરૂર છે બહુ બહુ લાગે લાગે જો ટેન્શન તો એ વિચારો કે પ્રજાસત્તાક દિવસ આવે ક્યારે પ્રજાસત્તાક દિવસ એટલે છવ્વીસ જાન્યુઆરી મારા ભારત કા બચ્ચા જાણતા હે પ્રજાસત્તાક દિવસ કબ આવતા હે પ્રજાસત્તાક દિવસ આવે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની તારીખ યાદ રહેતી હું તમને એક વસ્તુ યાદ રાખવાની ટ્રીક આપું છું આ ટ્રીક ક્યાંય નહીં મળે આપણે પાસે મળશે કેવી છે તો જોવો ધ્યાનથી પ્રજાસત્તાક દિવસમાં જ્યાં આવો

રેડી ચાલો છવ્વીસ જાન્યુઆરી વાર કયો છે પ્રજાસત્તાક દિવસ ગુરુવાર તો છવ્વીસ જાન્યુઆરી વાર છે આપણો ગુરુવાર હવે આપણને પૂછ્યું પચીસ માર્ચ જન્મ થયો ક્યારે જન્મ થયો પચીસ માર્ચ એટલે આપણે પચીસ માર્ચ બરાબર કયો વાર પચીસ માર્ચ બરાબર કયો વાર ગોતી લઈએ જો કીધું શું કીધું કે લીપ વર્ષ ન હોય લીપ વર્ષ ન હોય ને તો ફેબ્રુઆરી મહિનો આપણને ક્યાંય હેરાન ન કરે કારણ કે ફેબ્રુઆરી મહિનો છે દિવસનો કેટલા દિવસનો અઠયાવીસ દિવસ જાન્યુઆરી થી માર્ચમાં જશો અહીંયા તમને જાન્યુઆરી નો ખબર છે અહીંયા તમારે માર્ચ સુધી જવાનું છે તો વચ્ચે કયો એક મહિનો આવે ફેબ્રુઆરી મહિનો આવે તો હું તમને એક નાની એવી પ્રોબ્લેમ પહેલેથી જ સોલ્વ કરી દઉં ફેબ્રુઆરી મહિનો અઠ્યાવીસ દિવસ તો પેલા દિવસથી લઈને અઠ્યાવીસ દિવસ સુધીમાં સાથે સાત દિવસ નું કમ્પ્લીટ સોલ્યુશન પૂરું થઈ જાય એટલે ફેબ્રુઆરીના અઠયાવીસ દિવસ આપણને કાંઈ નડે નહીં ફેબ્રુઆરીના અઠ્યાવીસ દિવસ આપણને કાંઈ નડશે નહીં ચાલો હવે પછી હવે પછી આપણે આ ફેબ્રુઆરીને ઘણી ભૂલી જવાનું આપણે ફેબ્રુઆરીનું કાંઈ કામ નથી ભાઈ તો આપણે સાહેબ વહિવાર શું કરવાનું હવે સાહેબ બાકીનું વધુ ઘેટું શું કામ કરવાનું તો પહેલા પચ્ચીસ દિવસ આપણે શું કરવાના પહેલાં પચ્ચીસ દિવસ એમાં કેટલા પ્લસ કરવાના દિવસ તો છવ્વીસ જાન્યુઆરી ગુરુવાર છે બરાબર છે છવ્વીસ જાન્યુઆરી હવે જવાનું એકત્રીસ જાન્યુઆરી સુધી તો સત્યાવીસ થી ગણવાનું સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ કેટલા દિવસ થયા વધારાના પાંચ દિવસ થયા તો પચીસ માં પાંચ દિવસ પ્લસ કરવાના પચીસ તો આ માર્ચ મહિનાના છે પાંચ દિવસ જાન્યુઆરી મહિનાના વૈધા ઉપરથી જશે ને એ તો પચીસ ને પાંચ ત્રીસ ને સાત વડે ત્રીસ ને કેટલા વડે સાત વડે તો સાત ચોક અઠ્યાવીસ થાય કે નહીં સાત ચોક અઠ્યાવીસ તો ત્રીસ માં અઠ્યાવીસ કેટલા વધે બે દિવસ વધે કેટલા દિવસ વધે બે દિવસ વધે બે દિવસ પ્લસ જવા ગુરુવાર હતો બરાબર ગુરુવારમાં એક દિવસ પ્લસ કરો તો શુક્રવાર શુક્રવાર શુક્રવારમાં એક દિવસ પ્લસ કરો તો અહીંયા જવાબમાં શું આવે શનિવાર આવે શનિવાર પડશે લાંબો પણ આ થોડુંક મેથડ વાઇઝ સમજાવું છે ધ્યાન રાખજો બરાબર છે આ રીતે ગણતરી થશે જોઈએ નેક્સ્ટ આવે છે યસ શનિવાર જવાબ આવી ગયો છે તો એ નેક્સ્ટ આઠમો

ચાર ક્રમિક મહિના એમાં એ અને ડી ત્રીસ ત્રીસ દિવસો તો ત્રીસ ત્રીસ એ બી સી ડી ભેગું થયું ક્યાં છે તો જો આ એ આ બી સી અને ડી તો એમાં ત્રીસ દિવસ થઈ ગયા ડી માં ત્રીસ દિવસ થઈ ગયા ઓકે તો બી માં કયો મહિનો આવે જુલાઈ મહિનો આવે રેડી બી માં કયો મહિનો આવે જુલાઈ મહિનો આવે તો જોઈ લો આઠમો સવાલ આપણો હતો હમણાં હવે છે જવાબ આવી ગયો જુલાઈ મહિનો જુલાઈ એકત્રીસ નો ઓગસ્ટ એકત્રીસ નો અને સપ્ટેમ્બર કેટલા નો ત્રીસ નો રેડી આપણે થઈ ગયા ચાર મહિના સમજવાની છે કે માઇન્ડની અંદર તરત ક્લિક થવું જોઈએ કે કઈ વસ્તુ આપેલી છે ને કેમ કરવાનું છે જોઈએ નેક્સ્ટ અરે વાહ તમારા માટે ખાસ 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 એક ઓફર લઈને આવ્યા છે કે ગુજરાતમાં CET ની ઓનલાઈન તૈયારી કરાવતી હોય એવી એકમાત્ર ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ CET બેચ લઈને આવ્યો છે કેમ CET બેચ છે કારણ કે બાળક સ્વ તૈયારી કરી શકે એવી સરળ શૈલીમાં રજૂઆત માળખા મુજબ સંપૂર્ણ અભ્યાસક્રમનો સમાવેશ ઊંડાણપૂર્વક ઉદાહરણ સાથે સમજૂતી મળશે યુનિટ પ્રમાણે મોક ટેસ્ટ આવશે કોર્સ ખરીદનારને બુક ફ્રી છે આજે તમને હમણાં કીધું હતું કે 280 રૂપિયા એટલે કે 280 રૂપિયાની જે બુક હતી કે તમને મળશે તદ્દન ફ્રી 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 બુક ફ્રી છે ચાલો નેક્સ્ટ લેક્ચર પ્રમાણેની પીડીએફ મળશે પરીક્ષા પહેલા ડાઉટ સોલ્યુશન માટે લાઇવ લેક્ચર છેલ્લા વર્ષના પેપર સોલ્યુશન તો ઝડપથી આ કોર્સ પરચેસ કરવાનો રાખજો કે કોર્સ પરચેસ કરવો હોય તો કોર્સ ખરીદવાની લિંક કે આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને કોર્સની કિંમત 5000 છે પણ તો અમે તમને આપીએ છીએ ભરખમ ઓફર પ્રાઇસ તે 80% છે અત્યારે શું ચાલી રહ્યું છે બાલા બાળ મિત્રો ઓફર ચાલી રહી છે તો ઓફર ની અંદર લાભ લઈ લેજો આપ ડિસ્કાઉન્ટ 1000 રૂપિયામાં તમને મળી રહ્યો છે કોર્સ બરાબર 5000 નો કોર્સ 10000 માં મળી રહ્યો છે પછી પાછળ વ્યાસ્કેમ હોય ના હોય ખબર નથી કોર્સ ખરીદવાની લિંક ડિસ્ક્રિપ્શન માં આપેલ છે ને કોલ કરી શકો છો 6354 827383 પર તેના પર 6354 827383 પર ઓકે આ અમારો કોન્ટેક્ટ નંબર છે કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને ઝડપથી જ વધારે માહિતી મેળવીને કોર્સ ઝડપથી પરચેસ કરજો ને લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે કોર્સ પરચેસ કરવાની ઓકે એની અંદર આ બધી જ બાબતો વધારે ડીપમાં ખૂબ જ સરસ મજાની રીતે તમને સમજાવવામાં આવે છે કારણ કે બધા જ કોન્સેપ્ટ આ ક્લિયર થશે એક પછી એક દરેક દરેક મુદ્દા ક્લિયર થશે પ્રશ્નો આવશે પ્રશ્નોના જવાબ આવશે અને સાથે સાથે તમને એક્સ્ટ્રા હોમવર્ક પણ આપવામાં આવશે કે જેનાથી તમારી તૈયારી ખૂબ જ સરસ અને ખૂબ જ મસ્ત થઈ જાય ચાલો જોઈએ

બરાબર છે ચાલો બાણું ભાગ્યા ચાર ચાર દુ આઠ નવ માંથી આઠ જાય એક ઉપરથી ઉતાર્યા બે ચાર તેરી બાર બાર માંથી બાર જાય તો હો ઓગણીસો બાણું જીરો આવી ગયું બસ તો આ જ જવાબ આપણો ઓપ્શન એ આપણો જવાબ થઈ ગયો સાહેબ આ બધું ઠીક ચેક કરવા નહીં જવાનું ચેક કરવા નહીં જવાનું ઓપ્શન એ જવાબ હશે જોઈ લો જોઈ લો જોઈ લો જોઈ લો જોઈ લો જોઈ લો આવી ગયો ઓપ્શન એ જવાબ સાહેબ આ કેમ નું આવ્યું તો 18 18 ને 2 18 ને 4 વડે ભાગો તો ચોકે ચોકે 16 18 માંથી 16 જાય શેષ વધે 2 19 19 ને 4 વડે ભાગો ચોકે ચોકે 16 19 માંથી 16 જાય શેષ વધે 3 અને અહીંયા છે 82 82 ને ભાગો 4 વડે તો 4 2 8 8 માંથી 8 જાય 0 ઉપરથી ઉતાર્યા 2 ભાગ ન ચાલે 0 તો શેષ વધે 2 અહીંયા શેષ વધે છે 2 અહીંયા શેષ વિધી 2 અહીંયા વિધી 3 અહીંયા વિધી 2 તો આમાંથી એક પણ આવશે નહીં એટલા માટે તો ઓપ્શન એ જવાબ થાય છે સમજાય છે કેવી રીતે ગણવાનો કેમ ગણવાનો જોઈએ ચાલો નેક્સ્ટ 10મો જનકનો જન્મદિવસ દિવસ 5 માર્ચ 2009 ને ગુરુવારે આવે છે તો જનક તેનો જન્મદિવસ દિવસ 2010 માં કયા વારે ઉજવશે કયા વારે ઉજવશે તો જોઈએ

અહીંયા તો આપણું કેલેન્ડર નામનું ચેપ્ટર પૂરું થાય છે સારા સારા મજાના મોટા ભાગના એટલે કે મોટા ભાગના ટોપિક અહીંયા કવર કરેલા છે માહિતી જોતી હોય તો તમે ચેપ્ટર ચેપ્ટર માટે કોર્સ પરચેસ કરી શકો છો આ બધા જ તેમાં સરસ મજાના ડીપમાં તમને દરેક મુદ્દા વાય સમજાવવામાં આવશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો તમે આ કોર્સ વહેલી તકે પરચેસ કરો તમારા મિત્રો સુધી ફટાફટ આ લિંક શેર કરી દેજો ભૂલ્યા વગર તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી અમને રજા લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત